નીતિવચનોનું પુસ્તક એનો નવમો અધ્યાય નીતિવચનોનું પુસ્તક અધ્યાય નવમો જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે તેણે પોતાના પશુઓ કાપ્યા છે અને દ્રાક્ષરસ મિશ્ર કર્યો છે તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે પોતાની દાસીઓને મોકલીને નગરની સૌથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે કે જે કોઈ મૂર્ખ હોય તે વળીને અહીં અંદર આવે વળી જે મૂળ હોય તેને તે કહે છે કે આવો મારી રોટલી ખાઓ અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષરસ પીઓ એ મૂર્ખો હઠ છોડી દો ને જીવો અને બુદ્ધિને માર્ગે ચાલો તિરસ્કાર કરનારને ઠપકો દેનાર ફજેત થાય છે અને દુષ્ટ માણસને ધમકાવનારને બટ્ટો લાગે છે તિરસ્કાર કરનારને ઠપકો ન દે રાખીને તે તારો ધાર કરે જ્ઞાની પુરુષને ઠપકો દે એટલે તે તારા પર પ્રેમ કરશે જ્ઞાની પુરુષને શિક્ષણ આપ એટલે તે વધારે જ્ઞાની થશે ન્યાયી માણસને શીખવ એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે યહવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષો વધશે જો તું જ્ઞાની હોય તો તારે પોતાને માટે તું જ્ઞાની છે અને જો તું તિરસ્કાર કરતો હોય તો તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે મૂર્ખ સ્ત્રી કંકાસીયણ છે તે સમજણ વગરની છે અને છેક અજાણ છે તે પોતાના ઘરના બારણા આગળ નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે જેથી ત્યાં થઈને જનારાઓને એટલે પોતાના સીધે માર્ગે ચાલનારાઓને તે એમ કહીને બોલાવે કે જે કોઈ મૂર્ખ હોય તે વળીને અહીં અંદર આવે અને બુદ્ધિહીનને તે કહે છે કે ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે અને સંતાયને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ હોય છે પણ તે જણાતો નથી કે તે મરેલાની જગાએ છે અને તેના મહેમાનો શેઓલના ઊંડાણમાં ઉતરનારા છે